જંબુસર સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સંકલન સમિતિની એક ખાસ મિટિંગ બાદ નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના શાસક પક્ષના સદસ્યો વચ્ચે ઝપાઝપી થતા મામલો જંબુસર પોલીસ મથકે પહોંચ્યો હતો. ભરૂચના જંબુસર ખાતે સર્કિટ હાઉસમાં નગરપાલિકા દ્વારા આયોજિત સંકલન સમિતિની ખાસ મિટિંગ બાદ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યો વચ્ચે ઝપાઝપી થતા સમગ્ર મુદ્દો જંબુસર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંકલનની મિટિંગ બાદ જંબુસર નગરપાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબે તેમજ કુલદીપસિંહ યાદવ તેમજ હરદીપસિંહ યાદવ વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જેસીબીના બિલ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ઝપાઝપી પણ થવા પામી હતી. જે સંદર્ભે ફરિયાદી પક્ષે ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરીમાં જે જેસીબી મશીનનો ઉપયોગ થયેલ છે અને જેના નાણાં બિલ કરતાં વધુ માંગતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ નગરપાલિકાના પ્રમુખ કૌશલ્યાબેન દુબેનો હાથ પકડી જબરજસ્તી ચેક ઉપર સહી કરવા જતા ઝઘડો ઊભો થયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રમુખના પતિ પપ્પુભાઈ દુબે પણ હાજર હોય જેઓ વચ્ચે પડતા ઝપાઝપી થતા જંબુસર નગરપાલિકાના પ્રમુખના પતિને કુલદીપસિંહ તથા હરદીપસિંહે જાનથી મારી નાખવાની તથા પગ ભાગી નાખવાની પણ ધમકી આપી હતી. જંબુસર નગરપાલિકાના પ્રમુખને પ્રથમ જંબુસર ખાતે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ જંબુસર નગરપાલિકાના પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિને વડોદરાની હોસ્પિટલમાં હોય તેવું જાણવા મળેલ છે. નગરપાલિકામાં થયેલી ઝપાઝપીનો મામલો જંબુસર સહિત સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. તેમજ જંબુસરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.